ત્રિકોણની એકરૂપતાની શરતો માટે આજે એક આપણે રમત રમવાની છે એ રમતમાં હું તને એક ત્રિકોણ આપીશ અને એ ત્રિકોણ એબીસી છે તારે એની જેવો બીજો ત્રિકોણ બનાવવાનો છે અને એના માટે હું તને કેટલીક માહિતી આપીશ તો આ માહિતીને આધારે એને એકરૂપ ત્રિકોણ બનાવી શકીશ હા ચોક્કસથી પણ મને એ ત્રિકોણ બતાવો અહીં જો આકૃતિમાં એ ત્રિકોણ દેખાય છે એનું કટિંગ પણ બતાવેલું છે અને આકૃતિમાં કેવો દેખાય છે એ પણ તને બતાવેલું છે ચાલો હવે આપણે આ રમત શરૂ કરીએ તો પહેલી શરત તને આપું છું કે આ ત્રિકોણની એક બાજુ છે એ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની છે હા ત્રિકોણ બને ખરા પણ આવા તો ઘણા બધા ત્રિકોણ બને ઉદાહરણ તરીકે આના પરથી ગુરુકોણ ત્રિકોણ પણ બની શકે કાટકોણ ત્રિકોણ પણ બની શકે અને લઘુકોણ ત્રિકોણ પણ બની શકે આવા તો અનેક ત્રિકોણ બની શકે આટલી શરત પૂરતી નથી તો હું એક કામ કરું છું તને બીજી એક શરત આપું છું બીજી બાજુનું માપ છે એ ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટર લો હા પ્રયત્ન કરી જો પણ આમાં પણ જો બે બાજુના માપ મને આપવામાં આવે તો આ પણ ઘણા બધા ત્રિકોણ બને છે ઉદાહરણ તરીકે આમાં ફરી વખત ગુરુકોણ ત્રિકોણ પણ બની શકે કાટકોણ ત્રિકોણની રચના પણ થઈ શકે અને લઘુકોણ ત્રિકોણ પણ બની શકે આટલી શરત પૂરતી નથી હજુ કેટલીક માહિતી હોય તો જ એકરૂપ ત્રિકોણ બનાવી શકું હું તને ત્રણેય બાજુની લંબાઈ આપું છું ત્રિકોણ એબીસીમાં એબી બરાબર પાંચ સેન્ટીમીટર છે બીસી બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને એસી બરાબર ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે તો હવે ત્રણે બાજુના માપ તારી પાસે આવી ગયા છે તો હવે આ ત્રણેય બાજુના આધારે તું એકરૂપ ત્રિકોણની રચના કરી શકીશ હા ચોક્કસ હું પ્રયત્ન કરી જોઉં છું તો અહીં મારી પાસે કેટલીક માહિતી આપેલી છે રેખાખંડ બીસીનું માપ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલું છે એવી રીતે રેખાખંડ AB નું માપ પાંચ સેન્ટીમીટર અને રેખાખંડ એસીનું માપ ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટર આપેલું છે હવે હું સિંહને કેન્દ્ર રાખીને ત્રણ પોઈન્ટ ચાર સેન્ટીમીટરનું માપ લઉં છું અને આ માપ લઈને હું સિંહને કેન્દ્ર રાખીને એક ચાપ મારું છું આવી જ રીતે હું વર્તુળનું કેન્દ્ર બી રાખીને એક પાંચ સેન્ટીમીટર માપ લઈને ચાપ મારું છું હવે મને ત્રણેય શિરોબિંદુઓ મળી ગયા છે મળેલું શિરોબિંદુ છે હું તેને એ નામ આપું છું હવે આ ત્રણેય બિંદુઓને હું માપ પટ્ટીની મદદથી જોડી દઉં છું અચ્છા મેં આ ત્રિકોણ બનાવી દીધો છે હવે જોઉં છો કે તે આપેલો ત્રિકોણ એ તેને એકરૂપ થઈ જાય છે તો આ હું જોઉં છું અરે વાહ તે બનાવેલો ત્રિકોણ છે એ મેં આપેલા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ થઈ ગયો એટલા માટે ત્રિકોણને એકરૂપ કરવા માટે આપણે દરેક વખતે બાજુના માપ આપેલા એટલે બાજુ બાજુ બાજુની શરતના આધારે આપણે ત્રિકોણની એકરૂપતા સાબિત કરી તો એકરૂપતાની આ બાબાબાની શરત આવી રીતે થશે કે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય